આજરોજ સોમવારે દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે દાંતીવાડા તાલુકાના બધા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં હરિયાણા તેમજ ફરીદાબાદમાં વિધર્મી આરોપી તોસીફ અને રેહાન દ્વારા બહેન નિકિતાને ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. તેના વિરુદ્ધમાં ગૌવૃક્ષાદળ ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ બનાસકાંઠા અને બધા હિન્દુ સંગઠનો ભેગા થઈ દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લવ જેહાદ ઉપર કડકમાં કડક કાયદો બને અને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી સરકારને વિનંતી કરી હતી, જેમાં દાંતીવાડા મામલતદાર કે એ સિકારીએ જણાવ્યું હતું કે આવેદન અમે આગળ મોકલી આપીશું. જે લક્ષ ધરાવે છે અને જે હરિયાણાની અંદર જે હત્યાનો બનાવ બનેલ છે અને આ લોકોએ જે હત્યા માટે જે કાર્ય કર્યું છે એ બહુ નિંદનીય છે અને આપણે બધા સમાજ હિન્દુત્વવાળા ભેગા થઈ અમને એવોર્ડી કરીએ છીએ. તાજેતરમાં જે હરિયાણાના ફરીદાબાદમાં જે ઘટના બની, છોકરી જે હિન્દુ અને એને જે ગોળી મારીને હત્યા કરી અને છોકરીને જે જીવ ગુમાવવાનો વારો આવ્યો, એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો એ આરોપીઓને કડકમાં કડક સજા થાય.